ઉપલેટામાં આવેલા માર્કેટયાર્ડ ખાતે ખરીફ કૃષિ મહોત્સવ 2019 યોજાયો હતો, જેમાં કૃષિ માર્ગદર્શન, કૃષિ બગાયતી, પશુપાલક યંત્ર માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો તથા કૃષિ વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપલેટાની માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવ 2017નું સફળ આયોજન કરવામાં આવેલું હતું. મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. આ મહોત્સવમાં ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા ખેડૂતોને ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. પાકના વાવેતર, સારા બિયારણ, ઓર્ગેનિક ખાતર, કેવી રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આ કૃષિ મહોત્સવમાં આપવામાં આવી હતી. આ કૃષિ મહોત્સવ સહિતના રાજકીય આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, ઉપલેટા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. સામાજિક વનીકરણ વન વિભાગ રાજકોટ રેન્જ ડિવિઝન હેઠળના ઉપલેટા અમારું સામાજિક વનીકરણ રેન્જ છે. હું અહીંયા રેન્જ ફોર ઓફિસર તરીકે છેલ્લા 3 માસથી અહીંયા ફરજ બજાવું છું. અહીંયા કૃષિ મહોત્સવ 2019 અંતર્ગત આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તે નિમિત્તે આજે અમે અહીંયા એક અમે સ્ટોલ કરેલો છે અને આ સ્ટોલમાં ખેડૂતોને, ઉપલેટા તાલુકાના ખેડૂતોને વન વિભાગને લગતી જે કાંઈ માહિતી જોતી હોય એ અમારા સ્ટોલ દ્વારા, અમારા સ્ટાફ દ્વારા અહીં માહિતી પૂરી પાડવામાં આવે છે. અહીંયા અમારા ઉપલેટામાં મોજીરા ડેમ ખાતે અમારી ખાતાકીય નર્સરી આવેલી છે. ત્યાં વનમના રોપા ઉછેરવામાં આવે છે. ખેડૂતોને 10-20 અને 15-25 રોપાઓ, અમુક લિમિટેડ 100 રોપા સુધીની મર્યાદામાં અમે એને ફ્રી રોપા આપીએ છીએ. સ્કૂલના લેટર પેડ ઉપર પણ અમે 100 રોપા જેવું અમે એને ફ્રી આપીએ છીએ. પંચાયતના અને નગરપાલિકાના લેટર પેડ ઉપર મેક્સિમમ 500 રોપા સુધી અમે ફ્રી આપીએ છીએ. પછી ખેડૂતોના ખેતરના સેઢા પાડે અમે 5 મહિના પહેલાં જાન્યુઆરી, અમે 10મા મહિનામાં એની નામાવલી તૈયાર કરતા હોઈએ છીએ. પછી ત્યાં એમના ખેતરમાં 5 મહિના પહેલાં ખાડા ખોદી દઈએ, રોપા વાવતું કરી દઈએ અને રોપા વાવતર પણ ચોમાસા દરમિયાન કરી આપીએ છીએ. એમાં ખેડૂતના ખેતરના સેઢા પાડા ઉપર જો 50%થી ઉપર રોપા જીવંત હોય તો એને સબસિડી પણ આપવામાં આવે છે. અને જે બીજી અંદર ઘણી બધી અમારી સામાજિક વનીકરણ યોજનામાં બીજી ઘણી બધી સ્કીમ છે, જે ખેડૂત પોતાના ખેતરના સેઢા પાડા ઉપર પોતાની રીતે વાવેતર કરે તો અમે એને પ્રથમ વર્ષે એને 15 રૂપિયા એના વળતર તરીકે ચૂકવીએ છીએ. બીજા વર્ષે એના રોપા જીવંત હોય એના મુજબ 7 રૂપિયા ચૂકવીએ છીએ. ત્રીજા વર્ષે 20% જેવા રોપા જીવંત હોય તો પણ અમે એને 7 રૂપિયા લેખે અમે ચૂકવીએ છીએ. તો આવી વન વિભાગની ઘણી બધી આવી યોજનાઓ છે, જે ગામડાની અંદર અમે વનકુટીર પણ બનાવી આપતા હોઈએ છીએ, તેમજ સ્મશાન અને પંચાયતના જે ખુલ્લા ગ્રાઉન્ડ હોય ત્યાં પણ અમે રોપા ત્યાં વાવેતર કરી આપતા હોઈએ છીએ. પછી ખેડૂતો જે કાંઈ રોપા અમારી પાસે ઉપલબ્ધ હોય એ રોપાઓ પોતાની રીતે ત્યાં લઈ જાય, પોતાની રીતે વાવેતર કરે, સેઠા પાડા ઉપર કરે. અને એક બીજી અમારે DCP ડિસેન્ટ્રલ પીપલ્સ નર્સરીનો એક લક્ષ્યાંક આવતો હોય છે, એમાં ખાસ અંગભૂત અને FFનો લક્ષ્યાંક હોય છે, જે RDFL યોજના નીચે અને DCP નર્સરીની યોજનામાં ખેડૂતને અમે મેક્સિમમ 10,000 થી 20,000 રૂપિયા ઉછેરવા માટેનો લક્ષ્યાંક